हेलो फ्रेंड्स, हवे आजने आपणे लेक्चरमां जोवानुं छे पेरेलल एक्सिस थीअरम। तो पेरेलल एक्सिस थीअरम अने परपेन्डिक्युलर एक्सिस थीअरम बंने स्ट्रेन्थ ऑफ मटीरियल जीटीयू एक्जाम माटे इम्पोर्टंट छे अने 100% पूछावाना चांसीस छे। ओके, तो पेरेलल एक्सिस थीअरम छे शुं ए आपणे जोईए। तो अहींया इफ आईजी इज द मोमेंट ऑफ इनर्शिया ऑफ अ प्लेन एरिया अबाउट एन एक्सिस पासिंग थ्रू इट्स सेंटर ऑफ ग्रेविटी पॉइंट। ओके, तो अहींया आ जो ऑब्जेक्ट छे एनो सेंटर ऑफ ग्रेविटी पॉइंट क्या हशे? अहींया वच्चे हशे। अने आईजी ए शुं छे? तो आईजी ए शुं छे? मोमेंट ऑफ इनर्शिया छे, बराबर। कई एक्सिसने अनुलक्षीने छे? तो जे एक्सिस एना सेंटरमांथी, आ ऑब्जेक्टना सेंटरमांथी पास थाय छे ए एक्सिसने अनुलक્ષીને મોમેન્ટ ઓફ ઇનર્શિયા છે, એ શું છે? આઈજી છે। ઓકે, તો એનાથી એચ ડિસ્ટન્સ દૂર એક બીજી એક્સિસ આવેલી છે, એ બી। બીજી એક્સિસનું નામ શું છે? એ બી, બરાબર। તો એને એ એક્સિસ શું છે? તો આ જે સેન્ટરમાંથી પાસ થાય છે એક્સિસ, એ એક્સિસને પેરેલલ છે, બરાબર। એક તો એ એક્સિસને પેરેલલ છે અને બીજું એચ ડિસ્ટન્સ દૂર આવેલી છે। ઓકે, તો એ એક્સિસને અનુલક્ષીને મોમેન્ટ ઓફ ઇનર્શિયા મારે શોધો હોય તો એના માટે આપણે પેરેલલ એક્સિસ થિયરમ જે છે એની ઉપરથી આપણે શોધી શકીએ છીએ, બરાબર। તો પેરેલલ એક્સિસ થિયરમ શું કહેવા માગે છે? તો આઈજી એ શું છે? તો અહીંયા સેન્ટર ઓફ ગ્રેવિટી પોઈન્ટ છે, એમાંથી પાસ થતી એક્સિસ જે છે એને અનુલક્ષીને મોમેન્ટ ઓફ ઇનર્શિયા હોય, તો એનાથી એચ ડિસ્ટન્સ છે દૂર એ બી એક્સિસ કે જે એક્સ એક્સ એક્સિસને પેરેલલ છે એને અનુલક્ષીને મોમેન્ટ ઓફ ઇનર્શિયા આઈ એ બી, બરાબર શું થશે? આઈજી પ્લસ એ એચ સ્ક્વેર, આઈજી પ્લસ એ એચ સ્ક્વેર। ઓકે, તો હવે અહીંયા આઈ એ બી શું છે? તો આઈ એ બી એ શું છે? તો મોમેન્ટ ઓફ ઇનર્શિયા શોર્ટમાં લખીએ તો એમ આઈ ઓફ એરિયા અબાઉટ એ બી, એ બી એક્સિસને અનુલક્ષીને મોમેન્ટ ઓફ ઇનર્શિયા છે। આઈજી એ શું છે? તો મોમેન્ટ ઓફ ઇનર્શિયા ઓફ એરિયા અબાઉટ, હવે આ પોઈન્ટને આપણે કયો પોઈન્ટ કહે છે? સેન્ટર ઓફ ગ્રેવિટી પોઈન્ટ। તો અહીંયા આપણે લખીશું સી જી, સેન્ટર ઓફ ગ્રેવિટી પોઈન્ટ। ઓકે, નેક્સ્ટ એ શું છે? તો એ જે છે એ આખે આખો જે એરિયા છે, આખે આખો જે ઓબ્જેક્ટ છે એનો એરિયા છે। તો આપણે અહીંયા એ લખીએ એરિયા ઓફ ઓબ્જેક્ટ, બરાબર, ઓબ્જેક્ટનો એરિયા છે। અને એચ એ શું છે? તો આપણે એચની જો વાત કરીએ તો અહીંયા એચ જે છે ડિસ્ટન્સ બિટવીન સેન્ટર ઓફ ગ્રેવિટી મીન્સ કે સીજી ઓફ સેક્શન એન્ડ એક્સિસ એ બી, મીન્સ કે એચ એ શું છે? તો અહીંયા સેન્ટર ઓફ ગ્રેવિટીની જે પાસ થાય છે એમાંથી પાસ થતી એક્સિસ અને એ બી એક્સિસ, આ બંને વચ્ચેનું ડિસ્ટન્સ છે, બરાબર। જે એક્સિસ બંને એકબીજાને કેવી છે? પેરેલલ છે। ઓકે, તો હવે આપણે પ્રૂવ કરીએ કે આ કઈ રીતે આવે છે, બરાબર। તો અહીંયા હવે આપણે પ્રૂફ ઇઝ ઇક્વલ ટુ, તો અહીંયા આપણે શું કર્યું છે? તો આખે આખો ઓબ્જેક્ટ છે એની અંદરથી આપણે સ્મોલ એરિયા વિચાર્યો છે, જેનું આખો એરિયા ટોટલ એ છે, એમાંથી આપણે સ્મોલ સ્ટ્રીપ વિચારી, આ તમે બ્લેક કલરની જે જોઈ શકો છો એ શું છે? સ્મોલ સ્ટ્રીપ છે, જેનો એરિયા શું છે? ડીએ છે। ઓકે, હવે એ સ્ટ્રીપનું આપણે મોમેન્ટ ઓફ ઇનર્શિયા લેવું હોય તો શું લઈએ છીએ આપણે? તો એ સ્ટ્રીપનો મોમેન્ટ ઓફ ઇનર્શિયા કઈ એક્સિસને અનુલક્ષીને? તો અહીંયા એક્સ એક્સ એક્સિસને અનુલક્ષીને મોમેન્ટ ઓફ ઇનર્શિયા આપણે લેવો હોય તો આપણે લઈ શકીએ આ રીતે, મોમેન્ટ ઓફ ઇનર્શિયા ઓફ એ સ્ટ્રીપ ફ્રોમ સેન્ટર સીજી ઓફ અ સેક્શન, મીન્સ કે સેન્ટર ઓફ ગ્રેવિટીની જે એક્સિસ છે જ્યાંથી સીજી સેન્ટર ઓફ ગ્રેવિટી જ્યાં આગળ કેન્દ્રિત થયેલું, એમાં સીજી જે કેન્દ્રિત થયેલું છે ત્યાંથી પાસ થતી એક્સિસ અને એને અનુલક્ષીને તમારે મોમેન્ટ ઓફ ઇનર્શિયા લેવો હોય તો મોમેન્ટ ઓફ ઇનર્શિયા આઈ ઇઝ ઇક્વલ ટુ આપણે શું લખીએ છીએ? તો એરિયા, હવે આ સ્મોલ સ્ટ્રીપનો એરિયા કેટલો છે? ડીએ છે,
ओके अने अहींथी आ एक्सिस थी डिस्टन्स परपेडिक्युलर डिस्टन्स केटलुं छे वाय छे तो डीए इंटू वाय स्क्वेर थशे ओके। हवे आपणे जे आ एरिया लीधो ए खाली स्मॉल स्ट्रीपनो लीधो, हवे मारे आखो आखो ऑब्जेक्ट छे एनो जो एरिया फाइंड आउट करो एने अनुलक्षीने मारे मोमेंट ऑफ इनर्शिया लेवी होय तो एने अनुलक्षीने मोमेंट ऑफ इनर्शिया माटे शुं करवुं पड़शे। तो आपणे अहींया स्मॉल एरिया डीए लीधो छे, आवा घणा बधा स्ट्रीप घणा बधा स्मॉल एरिया हशे, अहींया पण स्मॉल एरिया हशे डीए, अहींया पण स्मॉल एरिया हशे डीए, बराबर। तो आपणे शुं करीशुं अहींया डीए नुं समेशन करीशुं, तो अहींया समेशन डीए इंटू वाय स्क्वेर, आ समेशन डीए तमे करशो एटले तमने टोटल एरिया मळशे ए, ओके। तो अहींया आपणे आखे आखा सेक्शननो होल सेक्शननो मोमेंट ऑफ इनर्शिया लेवो होय तो एना माटे शुं करवुं पड़शे, तो एना माटे आपणे शुं करीशुं अहींया समेशन करीशुं, ओके। हवे આ આપણે જે એરિયા ફાઇન્ડ આઉટ કર્યો હોલ સેક્શનનો એ કોને અનુલક્ષીને ફાઇન્ડ આઉટ કર્યો, તો આ જે એક્સ એક્સ એક્સિસ હતી એને અનુલક્ષીને ફાઇન્ડ આઉટ કર્યો। માની લો કે હવે આપણે એ બી એક્સિસ છે એને અનુલક્ષીને મોમેન્ટ ઓફ ઇનર્શિયા મારે ફાઇન્ડ આઉટ કરવો હોય, તો મોમેન્ટ ઓફ ઇનર્શિયા ઓફ એ હોલ સેક્શન અબાઉટ એક્સિસ એ બી, એ બી અક્ષિસને અનુલક્ષીને મારે મોમેન્ટ ઓફ ઇનર્શિયા ફાઇન્ડ આઉટ કરવો હોય તો શું કરવું પડે, તો કશું વાંધો નહીં, એરિયા તો સેમ જ રહેવાનો છે, ખાલી ડિસ્ટન્સમાં ચેન્જ આવશે, પહેલાં ડિસ્ટન્સ કેટલું હતું વાય હતું, હવે એક્સિસ કઈ થઈ ગઈ છે એ બી થઈ ગઈ છે, તો એ બીને અનુલક્ષીને તમારે લેવું હોય તો વાયની જગ્યા ઉપર શું આવશે, વાય પ્લસ એચ, મીન્સ કે સમેશન ડીએ એચ પ્લસ વાય સ્ક્વેર, ઓકે। હવે અહીંયા આનું વિસ્તરણ કરીશું તો શું આવશે, સમેશન ડીએ પહેલા પદનો સ્ક્વેર એચ સ્ક્વેર પ્લસ બે ગુણ્યા પહેલું બીજું મીન્સ કે ટુ એચ વાય અને પ્લસ બીજા પદનો સ્ક્વેર વાય સ્ક્વેર, ઓકે। હવે આ સમેશન ડીએ છે એ એનું મલ્ટિપ્લિકેશન આની જોડે પણ થશે, આની જોડે પણ થશે અને આની જોડે પણ થશે, હવે શું મળે છે આપણે જોઈએ। તો અહીંયા પહેલાં આની જોડે મલ્ટીપ્લાય કરીએ તો શું મળશે, સમેશન ડીએ ઇન્ટુ એચ સ્ક્વેર પ્લસ વચ્ચેના સ્ટેપ જોડે મલ્ટીપ્લાય કરો, સમેશન ડીએ ઇન્ટુ ટુ એચ વાય પ્લસ લાસ્ટ સ્ટેપ જોડે મલ્ટીપ્લિકેશન થશે, સમેશન ડીએ ઇન્ટુ વાય સ્ક્વેર, ઓકે। હવે અહીંયા તમે જોઈ શકો છો મિત્રો કે અહીંયા સમેશન ડીએ ઇન્ટુ વાય સ્ક્વેર બરાબર તો શું છે, તો સમેશન ડીએ ઇન્ટુ વાય સ્ક્વેર બરાબર શું લખીએ છીએ, આઈ જી, ઓકે। એ જ રીતે સમેશન અહીંયા જો ડીએ આ જે શું છે નાના નાની સ્ટ્રીપ છે એનો એરિયા છે અને અહીંયા સમેશન છે, બરાબર, ઘણા બધા નાના એરિયા ભેગા થશે તો તમને આખે આખો હોલ સેક્શનનો એરિયા મળશે, તો એ હોલ સેક્શનનો એરિયા જે છે આપણે લખીએ છીએ એ અને આ એચ સ્ક્વેર તમને મળશે, ઓકે। પ્લસ હવે જો અહીંયા આગળ વચ્ચેનું જે સ્ટેપ છે બરાબર, એ વચ્ચેનું સ્ટેપ તમારે શું કરવાનું છે, ઇગ્નોર કરવાનું છે, વચ્ચેનું સ્ટેપ બરાબર તમારે ડાયરેક્ટ લઈ લેવાનું છે ઝીરો, ઓકે। કેમ કે અહીંયા વાય બાર બરાબર શું થાય છે, ઝીરો થાય છે, વાય બાર બરાબર ઝીરો થાય છે, એટલે વચ્ચેનું સ્ટેપ તમારે ડાયરેક્ટ ઝીરો લઈ લેવાનું છે, તો તમને મળશે ફાઇનલ ઇક્વેશન આઈજી પ્લસ એ એચ સ્ક્વેર, અને અહીંયા આપણે મોમેન્ટ ઓફ ઇનર્શિયા કઈ એક્સિસ અનુલક્ષીને લીધો છે, એ બી એક્સિસને અનુલક્ષીને, તો અહીંયા મળશે આઈ એ બી, ઓકે। તો હવે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર પરપેન્ડિક્યુલર એક્સિસ થિયરમ જોઈશું, થેન્ક યુ।